મટીરિયલને ડિપોઝિટ કરવું, સ્પટર કરવું, એનું ડિપોઝિશન કરવા માટેની ઘણી બધી ટેકનિક્સ આવે. એમાંની એક આયા કીધી સ્પટરિંગ. સ્પટરિંગ મતલબ કે ગેસ, સપોઝ કે મારા બેઝ ઉપર, મારો બેઝ મતલબ કે જેની ઉપર મારે ગ્રો કરવું છે મટીરિયલ, અથવા જેની ઉપર તમે લોકો ઇલેક્ટ્રોપ્લેટિંગ ભણ્યું છે કેમિસ્ટ્રીમાં, કોઈ એક ઇલેક્ટ્રોડ ઉપર બીજી મેટલને પ્લેટિંગ કરવામાં આવે, લેયર બનાવવામાં આવે. સેમ સિરામિકનો બેઝ, એની ઉપર રેઝિસ્ટર કહેવાય, તો કે જંગલી બન શકે. અહીંયા પણ કોણ વપરાય? નાઇક્રોમ, નિકલ અને ક્રોમિયમ, દેટ ઇઝ નાઇક્રોમ. આ એલોયને સિરામિક બેઝ ઉપર શું કરવું? સ્પટર કરવું, સ્પટરિંગ કરવું. કયા ફોર્મમાં હશે? સ્પટરિંગ કરવા માટેનું વન્સ અગેન આવી જે વસ્તુ આ જે છે એ સોલિડ ટાર્ગેટ હોય, એના ઉપર કાંઈ લેસર હાઈ એનર્જીનો શું, તો કે આ જે રચના તૈયાર થાય કેવી થાય, અને યાદ જોઈ લો. is the function of capacitor. બીજું એક શું તો કે ઈ AC ને સોરી DC ને બ્લોક કરે ને AC ને ચાર્જ એટલે તમને ખબર છે બરાબર DC ને બ્લોક કરશે AC ને ઊંધું આવું જ બીજું એક પેસિવ કમ્પોનન્ટ આવશે જે ઊંધું ફંક્શન આપે AC ને બ્લોક કરે ને DC ને જવા દે ધેટ ઇઝ ઇન્ડક્ટર નેક્સ્ટ પેસિવ કમ્પોનન્ટ ધેટ ઇઝ ઇન્ડક્ટર रेजिस्टर के कैपेसिटर ने चालू करवू हो एक्टिव करवू तो तुम्हारे सोर्स आपको पड़े नहीं ये ऑटोमेटिक तुम्हारे सर्किट में थी एने जोती हो એટલે એનર્જી અથવા તો પાવર દી મેળવી ધેટ ઇઝ બાય ધેટ ઇઝ પેસિવ કમ્પોનન્ટ તો આયા ફંક્શન લીધું છે સ્ટોર ચાર્જ એનર્જી સ્ટોર કરે અને રિલીઝ કરે મતલબ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ ની પ્રોસેસ બીજું શું DC ને બ્લોક કરે ને AC ને जावा दो दैट इज द फंक्शन ऑफ कैपेसिटर પછી કોઈ પણ ટાઈપના કેપેસિટર લ્યો વેલ્યુ એકોર્ડિંગ એની ખાલી ફંક્શનમાં વધારો અથવા ઘટાડો થાય કેપેસિટર કેવી રીતે બનાવવામાં આવે છે તમને હવે ખબર છે કેવી રીતે બનાવાય કેપેસિટર હાઉ ટુ મેક કેપેસિટર ટુ કન્ડક્ટિંગ મેટલની પ્લેટ એની વચ્ચે ડાઇલેક્ટ્રિક મટીરીયલ બે મેટલ પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મટીરીયલ ને સેન્ડવિચ કરી દો અને જે મટીરીયલ જે કમ્પોનન્ટ રેડી થાય ધેટ ઇઝ કેપેસિટર કેપેસિટર નો સિમ્બોલ વેરીએબલ કેપેસિટર પછી નોર્મલ કેપેસિટર ની સિવાય પોલારિટી વાળા પણ કેપેસિટર આવે પોઝિટિવ એન્ડ નેગેટિવ ને જનરલી એવા કેપેસિટર ને ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર કહેવાય શું છે બે પ્લેટ છે વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક મટીરીયલ डिपॉजिट कर दी जो सैंडविच कर दी હવે આ કેટલો ચાર્જ સ્ટોર કરશે ને કેટલો રિલીઝ કરશે એ કોના એકોર્ડિંગ થાય થિકનેસ ઉપર ડાઇલેક્ટ્રિક ની થિકનેસ ઉપર તમે જે લેયર બનાવ્યું છે એની થિકનેસ કેટલી છે એના એકોર્ડિંગ ચાર્જ ને સ્ટોર કરશે અથવા તો રિલીઝ કરશે ને એના એકોર્ડિંગ જ આપણે કહીએ કે 5 માઇક્રોફેરાડે કે 10 ફેરાડે તો એના એકોર્ડિંગ ડિસાઇડ થાય ડાઇલેક્ટ્રિક ના એકોર્ડિંગ અને મેટલ ની થિકનેસ तो कोई मैंने ये कैसे कि डाइलेक्ट्रिक मटेरियल केवाय को ने व्हाट इज डाइलेक्ट्रिक मटेरियल डाइलेक्ट्रिक क्या नहीं बोलू छु पण તમને કોઈને ક્વેશ્ચન તો થાય ને બીકોઝ વી આર સ્ટુડન્ટ ને ક્વેશ્ચન ન થાય કોને કે શું डाइलेक्ट्रिक गर्ल्स માંથી પાછળ डाइलेक्ट्रिक एंड इंसुलेटर डाइलेक्ट्रिक मटेरियल दैट इज इंसुलेटिंग मटेरियल डाइलेक्ट्रिक मटेरियल दैट इज इंसुलेटिंग मटेरियल डाइलेक्ट्रिक में તમે ઇન્સ્યુલેટર્સ પણ કહી શકો પણ ડિફરન્સ શું છે ડાઇલેક્ટ્રિક તો કે ફિલ્ડ V સાથે એટલે ફિલ્ડ V સાથે તમારા ચાર્જને પોલારિટી આપે મતલબ પોઝિટિવ નેગેટિવ ફિલ્ડ સાથે એની પોલારિટી ચેન્જ फील्ड साथ एनी पोलैरिटी चेंज થાય मोस्ट ऑफ द डाइलेक्ट्रिक आर इंसुलेटर डाइलेक्ट्रिक तो કે ઇન્સ્યુલેટર તો તમને એક જ છે પણ ડિફરન્સ શું છે તો કે એવું જરૂરી નથી કે બધા જ ડાઇલેક્ટ્રિક ઇન્સ્યુલેટર જ હોય તો એવા છે જે ડાઇલેક્ટ્રિક છે પણ ઇન્સ્યુલેટર નથી પણ જેટલા પણ ઇન્સ્યુલેટર છે બધા કેવા હોય ડાઇલેક્ટ્રિક હોય સમજાય છે तो आ डिफरेंस से सिंपल सो तो के फील्ड ની પોલારિટી સાથે એની પોલારિટી ચેન્જ થાય ફ્લેટ ઇલેક્ટ્રિક ફીલ્ડ સાથે એની પોલારિટી ચેન્જ થાય તો એવા મટીરીયલને શું કહેવાય ડાઇલેક્ટ્રિક મટીરીયલ્સ કહેવાય અગેન મેઈન ટાઇપ્સ ઓફ કેપેસિટર્સ ફર્સ્ટ વન ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર આપણે અગેન કહી દઉં છું ખાલી स्लाइड बदलाती जाए हूँ बोलती जाऊँ तब सांभो एवं नहीं लास्ट में आ बधु पूछे तमने कोई केटलू गेन करू एट्ले जागता कहो फर्स्ट इलेक्ट्रोलाइट केपेसिटर माइका केपेसिटर सिरामिक केपेसिटर थीन फिल्म केपेसिटर वेरिएबल केपेसिटर वंस अगेन कैपेसिटर अच्छे टाइप्स एंड फंक्शन कई ज लेवानु छे एनु मैन्युफैक्चरिंग जे रीते थाय छे एना अकॉर्डिंग एना टाइप्स आप्या छे दरेक ની એપ્લિકેશન જુદી જ્યાં તમારે BC ને બ્લોક કરવા હોય, AC ને પાસ થવા દેવા હોય, અથવા તો જ્યાં ચાર્જને સ્ટોર કરવો હોય કે રિલીઝ કરવો હોય, એવી સર્કિટમાં કેપેસિટર વપરાય. પણ પછી તો કે મારે એવી હાઈ પ્રોફાઇલ અથવા તો એવી એપ્લિકેશન કે જ્યાં કેપેસિટન્સ વધુ હોવું જોઈએ અથવા ઓછું હોવું જોઈએ, ત્યાં હું ગમે તે કેપેસિટર મૂકી દઉં તો ચાલે નહીં. એટલે એના એકોર્ડિંગ મેન્યુફેક્ચરિંગ એકોર્ડિંગ એના ટાઈપ્સ. એમાં ફર્સ્ટ છે પ્યોર ઇલેક્ટ્રોલાઇટ. હોમમેડ ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર ઇઝ વન. હવે ઇલેક્ટ્રોલાઇટ વર્ડથી તમે વાકેફ છો, આવી ગયો છે ઇલેક્ટ્રોલાઇટ. ઇલેક્ટ્રોલાઇટ કોને કહેવાય? બધું જ ફિઝિક્સમાં દરેક ટોપિકને નામ આપ્યું હોય અથવા ચેપ્ટરને નામ આપ્યું હોય તો એનું પોતાનું કંઈક સિગ્નિફિકન્સ હોય. તો આ કેપેસિટરને નામ આપ્યું છે, ઇટ મીન્સ એનું કંઈક સિગ્નિફિકન્સ હોવું જોઈએ. વાંચો. અ હોમમેડ ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર ઇઝ વન વેર ધ ડાઇલેક્ટ્રિક ઇઝ વેરી વેરી thin layer of aluminium oxide. In fact, even though the negative plate is labeled as the grey metal strip, the electrolyte is a conductive and really counts as part of the negative plate too. Again, જે પ્લેટ છે કેપેસિટરની એમાં વચ્ચે ડાઇલેક્ટ્રિક જે યુઝ કર્યું છે ધેટ ઇઝ એલ્યુમિનિયમ ઓક્સાઇડ. ઇલેક્ટ્રોલાઇટની વચ્ચે એક એલ્યુમિનિયમ ઓક્સાઇડનું ક્યાં કોઈ પ્લેટ પાસે पॉजिटिव प्लेट पास एल्यूमिनियम ऑक्साइड लेयर देन आफ्टर नेगेटिव प्लेट सीम्पली कही तो शू तो कि प्लेट है यहाँ डाइलेक्ट्रिक मटीरियल में तमारू एल्यूमिनियम ऑक्साइड लेयर जे पोते ऑक्साइड साथ ऑलवेज कोईपण ऑक्साइड लेके ऑक्साइड साथ ऑलवेज इंसुलेटर एज वेल एज डाइलेक्ट्रिक. तो अँ क्यू लेयर यूज करूँ? ऑक्साइड एल्यूमिनियम ऑक्साइड लेयर यूज कर बनावવામાં આવતી રચના ધેટ ઇઝ ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર. ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર જે છે પોલારિટી વાળા હોય ઓલવેઝ, અને તમે જે યુઝ કરો છો એ મોસ્ટ ઓફ ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર્સ જ છે. પણ એવું જરૂરી નથી કે એની ઓલવેઝ પોલારિટી હોય. વસ્તુ યાદ રાખજો, જરૂરી નથી કે ઓલવેઝ ઇલેક્ટ્રોલાઇટને પોલારિટી આપવામાં આવે. અમુક પોલારિટી વગરના પણ હોય છે. એટલે મોસ્ટ ઓફ જે તમે યુઝ કરો છો એ બધા કેવા છે? ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર છે. જો તમે જોયું હોય તો, ન જોયું હોય તો આપણે આજે આને બતાવશું. માઇકા કેપેસિટર ઇઝ અ ગ્રુપ ઓફ નેચરલ માઇકા મટીરિયલ ધેટ ઇઝ અ નેચરલ મટીરિયલ. ડાઇલેક્ટ્રિકની જગ્યાએ શું તો કે આવા જે કેપેસિટર હોય એમાં માઇકા ઇઝ અ ડાઇલેક્ટ્રિક મટીરિયલ યુઝ કરવામાં આવે. જે ડાઇલેક્ટ્રિક મટીરિયલ ચેન્જ થયું માટે એનું નામ પણ ચેન્જ થઈ ગયું. ઇલેક્ટ્રોલાઇટમાં ઓક્સાઇડ લેયર યુઝ થઈ ગયું એલ્યુમિનિયમ, ધેટ ઇઝ વાય ધેટ ઇઝ ઇલેક્ટ્રોલાઇટ. અને એમાં પોઝિટિવ અને નેગેટિવ તમે જુદા કરો. આમાં શું થાય? માઇકા કેપેસિટરમાં માઇકા યુઝ એઝ અ ડાઇલેક્ટ્રિક મટીરિયલ, એમાં પોલારિટી હોય નહીં. ધેટ ઇઝ વાય ધીસ આર માઇકા. હજુ બતાવેલી છે ફિગર, આઈ હોપ પ્રોપર દેખાતી હશે. ધીસ આર માઇકા કેપેસિટર્સ. माइकास कैपेसिटर और सिरामिक कैपेसिटर जे नेक्स्ट बने देखावे सरखा. आने तमे सिरामिक कही दो, मार्केट में तमे लेवा जाओ ने एम कहे के सिरामिक छे तो तमने खबर पड़े ने के देखावे बधा सरखा छे सिरामिक और माइका. बट एना नंबर दरेकना नंबर આપવામાં આવે. ધીસ આર સિરામિક કેપેસિટર્સ. સિરામિક કેપેસિટર સિરામિક પાવડર બાઇન્ડર અને જેની બનાવટ છે એ જુદી છે. બનાવવા માટેની આખી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ટાઈમ ઓછો હોવાના લીધે આપણે આમાં વિડીયોઝ નથી મૂક્યા. અદરવાઇઝ તમને દરેક કમ્પોનન્ટ કેવી રીતે બનાવવામાં આવે લાર્જ સ્કેલ ઉપર એના વિડીયોઝ બહુ સારા અવેલેબલ છે. તમે લોકો અત્યારે જાઓ, પછી આપણી પાસે બધા પાસે નેટ તો હોય જ, એક વખત જોઈ લેજો એટલે તમને આઈડિયા આવે કમ્પોનન્ટ એકચ્યુઅલમાં બનાવવામાં કેવી રીતે આવે. બધાના વિડીયોઝ કદાચ તમે જોયા પણ હોય. સિરામિક મટીરિયલ આ ખાલી ઇન શોર્ટ આનું જે છે આખી ડિટેલ બહુ મોટી છે અને બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. પણ સિમ્પલી સિરામિક પાવડરમાંથી બનાવવામાં આવતા કેપેસિટર, કારણ કે સિરામિક પાવડર સીધો લઈને હું બનાવી દઉં તો કેપેસિટર બની જાય નહીં. પણ મેઇન કોર મટીરિયલ કયું હોય? સિરામિક. પછી એના માટેની પ્રોસેસ કરવી પડે ઘણી બધી. ખાલી પાવડર કાચો સિરામિકનો લઈને મૂકી દો તો એ કાંઈ કેપેસિટર બની જાય નહીં. એના માટેની આખી પ્રોસેસ છે. જે there is so